હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં ને? મિત્રો, ક્યારેક શાક બળી જાય, દાઝી જાય, તેમાં તમારો વાંક નથી, તમારા મૂડનો વાંક છે. અરે ભાઈ, આટલો બધો ક્રોધ, આટલો બધો ગુસ્સો હોય કોની પર ઉતારવો? પણ તમે જ વિચારો, જો આવી બળેલી સળેલી સબ્જી તમે કોઈને ખવડાવશો તો ઘરના લોકોનો પણ મૂડ બગાડશે ને. તો પછી મગજ શાંત રાખો, શાકભાજી અને સામગ્રી સાથે દોસ્તી કરી લો, જેથી બનશે એક ડિલિશિયસ ડિશ. તો ચાલો હું તમને શીખવું એક નવી જ વાનગી. ટેસ્ટી જર્નીમાં સ્વાગત કરું છું હું જાનવી. અહીં છે સ્વાદના ચટકા, ખુશીઓની સફર. લેટ્સ બિગિન ટેસ્ટી જર્ની. ફ્રેન્ડ્સ, આજે આપણે આવી પહોંચ્યા છે અમદાવાદની ફેમસ રેસ્ટોરન્ટ અમેઝોમાં. અહીંના શેફ વિરલભાઈ આપણને અલગ અલગ અને સ્વાદિષ્ટ ડિશ શીખવાડી ચૂક્યા છે, અને આજે એમની વાનગીઓના ખજાનામાંથી શીખવશે એક નવી જ ડિશ. તો ચાલો જોઈએ આજે તેઓ આપણને કઈ ડિશ શીખવે છે. નમસ્તે વિરલભાઈ. નમસ્તે જાનવી, કેમ છો? બસ મજામાં. તમારા વાનગીઓના ખજાનામાંથી આજે કઈ ડિશ શીખવશો અમારા દર્શક મિત્રોને? આજે આપણે બનાવીશું ફુસિલિયાલ રોસો. ઓકે, એકદમ ઇટાલિયન ઇન્ફ્લુઅન્સ વાળી ડિશ છે, વિથ અ પિંક ટાઈપ ઓફ સોસ, રોસો સોસ. ઓકે, રોસો સોસ. આ ડિફરન્ટ લાગે છે એકદમ. ટેસ્ટમાં કેવું લાગશે? આ ટેસ્ટમાં એકદમ ક્રીમી, ટેંગી હશે થોડું, અને એકદમ થોડું સ્પાઈસી બી હશે, એટલે ઇટ્સ અ મિક્સચર ઓફ ફ્લેવર્સ ઓલસો. ઓકે, તમારી સાથે ઘણી બધી વાતો અમે કરી જ છે, પણ આજે મને એ જણાવો કે તમને કોના હાથનું ફૂડ વધારે ભાવે? મને આઈ થિંક મારા વાઈફ અને મારા મધરના હાથનું બહુ ભાવે. ઓફકોર્સ, મેં અત્યાર સુધી નોટિસ કર્યું છે કે જે પણ શેફ હોય છે, સક્સેસફુલ હોય છે આ લાઈનમાં, કે જે ખૂબ જ સ્વાદિષ્ટ ફૂડ બનાવતા હોય, મમ્મીના હાથનું ખાવાનું બહુ ભાવતું હોય અને મમ્મીથી ઇન્સ્પિરેશન મળી હોય છે. તો તમે કોને જોઈને આગળ આવ્યા કે ના આ મારા આઈડલ છે? વેલ, નાના હતા ત્યારે તો ઓબ્વિયસલી મમ્મીના ઇન્સ્પિરેશનથી જ આગળ આવ્યા. જી. અને ધેન ટ્રાવેલ મેં એટલું કર્યું, એમાં બી ઘણા ઇન્ટરનેશનલ શેફ્સ સાથે હળિયા મળ્યા, અને એ લોકોનું સક્સેસ જોઈને આપણને બી લાગે કે ભાઈ વી હેવ ટુ બી સમવેર, ક્યાંક તો આપણે પહોંચવું જોઈએ. અને સમ ઓફ ધ શેફ્સ જે યુરોપના છે આર રિયલી ઇન્ફ્લુઅન્સિંગ શેફ્સ, અને એનાથી હું ઘણો ઇન્ફ્લુઅન્સ થયો. ઓકે, અને મમ્મીના હાથની કઈ ડિશ વધારે ભાવે? મમ્મીના હાથના મને તો બેસ્ટ દાળ ભાત ભાવે. હા, એ છે. કાઠિયાવાડી સરસ તીખી મીઠી અને ખાટી દાળ અને ભાત. ખરેખર કાઠિયાવાડી ભોજન જેવું બીજું કોઈ ભોજન નથી હોતું. તમે રોજ અલગ અલગ ડિશિસ બનાવતા હશો, ખાતા હશો, પણ તમને તો તમારું પ્યોર ભોજન જ ભાવતું હશે. નામ તો બધું ભાવે છે. અચ્છા, પણ વધારે તો તમે પ્રિફર કરતા હશો ને? હા, પ્યોરિટી ઇઝ ધ એન્ડ ઓફ ધ ડે. તો આજે કઈ ડિશ શીખવવાના છો? આજે આપણે ફુસિલી રોસો બનાવીએ. ઓકે, અને એમાં આપણે કઈ સામગ્રી લેશું? આપણે સામગ્રીમાં બાફેલા ફુસિલી પાસ્તા છે, જસ્ટ સિમ્પલ સોલ્ટ વોટરમાં, ટમાટો પ્યોરી છે, ફ્રેશ ક્રીમ છે, બટર, ઓલિવ ઓઇલ, ઓરિગાનો, સોલ્ટ, ચીઝ, હા ઓલિવ્સ, બ્લેક ઓલિવ્સ નાખીશું, આપણે લસણ, પાર્સલી, ડ્રાઈડ ચીલી ફ્લેક્સ છે અને બ્લેક પેપર છે. ઓકે, તો બનાવવાની શરૂઆત કરી દઈએ. જી, ફર્સ્ટ થિંગ આપણે આનો પહેલા સોસ બનાવીશું. ઓકે, સોસ માટેની તૈયારી કરી લઈએ. લેટ મી હેલ્પ યુ. સોસ માટે ફર્સ્ટ થિંગ આપણે ઓલિવ ઓઇલ લઈશું, 2 ટીસ્પૂન જેટલું ઓલિવ ઓઇલ લેશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે થોડું ગાર્લિક, જી, ગાર્લિક થોડું બ્રાઉન થાય એમાં આપણે આપણું ટમાટો પ્યોર. તમે
ટમેટો પ્યુરીમાં તમે કાંઈ પણ મસાલો નાખ્યો છે કે સિમ્પલ જ છે? સિમ્પલ પ્લેન ટમેટો પ્યુરી છે, બોઇલ ટમેટો અને એની પ્યુરી કરી નાખી છે. પ્યુરી ગરમ થાય એટલે આપણે એનું સીઝનિંગ કરીશું. સીઝનિંગમાં ઓરિગાનો, બ્લેક પેપર, ડ્રાઈડ ચીલી ફ્લેક્સ, અને બ્લેક ઓલિવ્સ નાખીશું. અને સ્વાદ અનુસાર સોલ્ટ નાખીશું. વેરી સિમ્પલ, વેરી સિમ્પલ ફ્લેવર્સ. ફ્રેશ ટમેટો, ફ્રેશ હર્બ્સ, ફ્રેશ સીઝનિંગ. આ ઓલમોસ્ટ રેડી થાય આમાં આપણે ફ્રેશ ક્રીમ નાખીશું. ઓકે, લગભગ એક કપ જેટલું. તમે જોશો એકદમ પિંકિશ કલરનું સોસ થઈ ગયું છે. નાખ્યા પછી થોડું હલાવતું રહેવું એટલે ક્રીમ નીચે બેસીને ચોટી ના જાય. મિત્રો, આપણી સરસ મજાની ડિશ થઈ રહી છે તૈયાર, પણ એને તૈયાર થતા થોડી રાહ તો જોવી પડશે ને. લઈ લઈએ એક નાનકડો બ્રેક.